નમસ્કાર અનસલી ફૂડ્સમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ હું છું મીતા આજે આપણે વારે તહેવારી કે પછી કોઈપણ શુભ પ્રસંગે દરેક ગુજરાતી ઘરમાં બનાવતો કંસાર એટલે કે લાપસી બનાવીશું આ ઓથેન્ટિક લાપસી આપણી પરંપરાગત મીઠાઈ છે જેને આપણે પ્રસાદ તરીકે બનાવીએ છીએ અહીં જો થોડીક જ બાબતોનું ધ્યાન રાખીએ તો લાપસી બનાવવી ખૂબ જ સરળ છે આજે આપણે ગોળ લોટ અને પાણી એ ત્રણેય વસ્તુના પરફેક્ટ માપ સાથે લાપસી બનાવીશું તો અહીં લાપસી બનાવવા માટે આ એક જ કપનું માપ લઈ અને આપણે ત્રણેય વસ્તુ લઈશું આ એક કપ એકસો પચીસ ગ્રામનું માપ છે તો આપણે એક કપ લોટ લઈશું એની સાથે અડધો કપ જેટલો ગોળ અને પોણું કપ જેટલું પાણી લઈશું અહીં ગોળનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ થોડું પ્લસ માઇનસ કરી શકો છો પણ પાણી તમારે જેટલો લોટ લીધો હોય એનાથી પોણા ભાગનું લઈ લેવાનું લાપસી બનાવવા માટે અહીં મેં ઘઉંનો થોડો જાડો કરકરો હોય તેવો લોટ લીધો છે અહીં તમે લાડવાનો લોટ હોય કે પછી ભાખરીના લોટમાંથી પણ લાપસી બનાવી શકો છો સૌથી પહેલાં લાપસી માટેના આ લોટમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ લોટમાં ઘીની બદલે તમે તેલ પણ મિક્સ કરી શકો છો પણ જો ઘીનું મોઈ નાખશો તો લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે તો આ રીતે ઘીને લોટમાં સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણો લોટ તૈયાર છે તો હવે આપણે લાપસી માટેનું આંદળ મૂકી દઈએ લાપસી આજે આપણે તપેલીમાં બનાવીશું એક કપ લોટ લીધો છે તો પોણો કપ જેટલું પાણી ગરમ કરવા મૂકીએ પાણી આ રીતે બરાબર ગરમ થાય એટલે તેમાં અડધો કપ ગોળ મિક્સ કરીએ અહીં મેં દેશી લાલ કલરનો ગોળ લીધો છે તમે સફેદ ગોળમાંથી પણ લાપસી બનાવી શકો છો દેશી ગોળ નાખવાથી લાપસીનો કલર થોડો ડાર્ક બનશે પણ ખૂબ જ મીઠી બને છે અહીં એક ટેબલસ્પૂન જેટલું ઘી આપણે લોટમાં મિક્સ કર્યું અને એક ટેબલ સ્પૂન ઘી પાણીમાં મિક્સ કરીએ હવે આ ગોળ છે તે બરાબર ઓગળે એટલા માટે પાણીને થોડીક વાર માટે ઢાંકીને આપણે ઉકળવા દઈએ બે મિનિટ પછી ગોળ ઓકળી ગયો છે અને પાણી પણ ઉકળી રહ્યું છે અહીં પાણી એકદમ ક્લીન છે પણ ગોળમાં થોડો પણ કચરો હોય તો તમારે પાણીને ગળી લેવાનું તો આપણું લાપસીનું આંદણ તૈયાર છે તો આપણે લોટને ઓરી લઈએ હવે ગોળના પાણીમાં લોટ ઓર્યા પછી અહીંયા આપણે લોટને બિલકુલ મિક્સ નથી કરવાનો પણ ઉકળતા પાણી પર લોટને આ રીતે પાથરી દેવાનો છે અહીં લાપસી બનાવવાની આખી પ્રોસેસ આપણે ગેસની ફ્લેમને સ્લો રાખીને જ કરવાની છે બે મિનિટ માટે લોટને બફાવવા દઈએ પછી આપણે તેને ચેક કરીશું બે મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો આપણે જોઈ રહ્યા છીએ કે હજી ગોળનું પાણી ઉકળી રહ્યું છે આ રીતે નીચેથી ગોળનું પાણી ઉકળતું જશે અને ઉપર એની વરાળથી લોટ બફાતો જશે એટલે લાપસી નીચે ચોટશે પણ નહીં અને સરસ રીતે ચડી પણ જશે ફરી એકવાર ઢાંકી દઈએ તો આ રીતે ઉકળતા ગોળના પાણી પર લોટ પાથરીને બેથી ત્રણ મિનિટ માટે તેને ચડવા દઈશું તો તપેલીમાં ખૂબ જ વરાળ થશે અને એનાથી જ લોટ સરસ રીતે બફાઈ જશે હવે એ સરસ રીતે વિલણની મદદથી તેને મિક્સ કરી લઈએ અને એકવાર આ રીતે લોટ મિક્સ કર્યા પછી નીચે લાપસી તળીએ ચોંટે નહીં એટલા માટે લોખંડની કે માટીની તાવડી મૂકી અને એની પર હવે તપેલીને ગોઠવી દેવાની છે હવે લાપસીને આ રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીને લગભગ ત્રણેક મિનિટ માટે લાપસીને આપણે ફરી એકવાર ચડવા દઈશું અહીં લાપસીને એકદમ સ્લો ફ્લેમ પર ત્રણ મિનિટ માટે ચડવા દીધી છે અને હવે આપણે જોઈ લઈએ ગોળ થોડો વધારે નાખીશું એટલે લાપસી અત્યારે થોડી ચીકાસવાળી લાગી રહી છે પણ જ્યારે ઠંડી થશે ત્યારે એકદમ છૂટી અને સરસ તૈયાર થશે સ્પેચુલા મદદથી આપણે એને સરસ રીતે હલાવી લઈએ લાપસી બનાવતી વખતે તમારે એક એક મિનિટના અંતરે થોડી થોડી વારે ઢાંકણ ખોલીને ને લાપસીને આ રીતે હલાવતા રહેવાનું તો લાપસી ખૂબ જ સરસ ચડી જશે અને નીચે બિલકુલ ચોટશે પણ નહીં લાપસી બનાવતી વખતે ગોળ તમારા ટેસ્ટ મુજબ તમે થોડો પ્લસ માઇનસ પણ કરી શકો છો પણ પાણીનું મેજરમેન્ટ તમારે અહીંયા પરફેક્ટ લેવાનું છે પાણીનું પ્રમાણ ઓછું હશે તો લાપસી કાચી પણ રહેશે અને નીચે ચોંટી પણ જશે એકદમ કોરી થશે અને જો પાણી વધારે નાખી દેશો તો ચીકણી અને એકદમ ઢીલી બનશે તો હવે અહીંયા આપણો કંસાર લાપસી બનીને તૈયાર છે વાર માટે ઢાંકીને તેને સીઝવા દઈએ પછી આપણે તેને ખોલીને જોઈ લઈશું લાપસી બની ગયા પછી પાંચ મિનિટ માટે મેં ઢાંકીને સીજવા દીધી હતી અને થોડી ઠંડી થઈ જાય પછી વેલણ વડે આ રીતે છૂટી પાડી લેવાની અહીં આપણી લાપસી ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે નીચે બિલકુલ ચોંટી નથી અને સરસ ચડી પણ ગઈ છે એકવાર લાપસી તૈયાર થઈને થોડી ઠંડી પડે પછી આ રીતે તેને થોડી છૂટી પાડી દેવાની તો બિલકુલ બધા જ લમ્સ જતા રહેશે અને ખૂબ જ સરસ એકદમ છૂટી લાપસી તૈયાર થઈ જશે અને ફ્રેન્ડ્સ લાપસીને આ રીતે હાથથી ચોળ્યા વગર તમારે એકદમ છૂટી બનાવી છે તો આજે હું તમને એક ટ્રીક પણ આપવાની છું ઘી ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી આ સ્વીટ ડીશ એકદમ પૌષ્ટિક પણ છે વારે તહેવારે જરૂરથી બનાવો તો આપણી નવી પેઢીને ખોરાકનો આ વારસો આપણે આપી શકીએ અને સાચવી પણ શકીએ હવે લાપસીમાં તમને અનુકૂળ આવે એટલું ઘી મિક્સ કરીએ અને ગોળ નાખીને બનાવી છે એટલે ગળી જ છે છતાં પણ થોડી વધારે ગળી ખાવી હોય તો ફક્ત એક ટી સ્પૂન જેટલું બુરુખાંડ મિક્સ કરી દેવાનું હવે એકવાર હાથથી ચોળીને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણી લાપસી કંસાર તૈયાર છે અને ફ્રેન્ડ્સ ક્યારેક લાપસી બનાવતી વખતે તેમાં વધારે લમ્સ આવી જાય કે પછી આ રીતે હાથથી છોડીને તમારે છૂટી નથી કરવી તો હું તમને બીજી પણ એક ટ્રીક બતાવી દઉં તો આ લાપસીને આપણે થોડીકવાર માટે બાજુમાં મૂકી દઈએ અને હવે મિક્સરની જે મોટી જાર આવે છે તે લઈએ હવે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ અને આગળ દળેલી કોઈપણ વસ્તુની અંદર સ્મેલ પણ ના રહેવી જોઈએ અહીં બાકી રહેલી લાપસીને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને હવે શું કરવાનું છે કે ફક્ત દસ સેકન્ડ માટે મિક્સરને આપણે એકવાર ચર્ન કરી લઈશું તો આ રીતે મિક્સરમાં લાપસીને નાખીને ફક્ત દસ જ સેકન્ડ માટે મિક્સરને ચલાવી લેશો તો ચોળ્યા વગર પણ એકદમ છૂટી લાપસી તૈયાર થઈ જાય છે અહીં એક સિમ્પલ ટ્રીકનો ઉપયોગ કરી અને લાપસીને આપણે વધારે બહેતર વધારે સારી બનાવી છે તો આ લાપસીને પ્રસાદ તરીકે પણ તમે ધરાવી શકો છો હવે આ લાપસીમાં પણ બુરૂખાણ અને ઘી મિક્સ કરીને આપણે જોઈ લઈએ બિલકુલ ચીકણી નથી થતી અને એકદમ છૂટી સરસ લાપસી તૈયાર થઈ જાય છે તો તમે પણ આ સિમ્પલ ટ્રીકનો ઉપયોગ જરૂરથી કરજો રેસીપીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય કે પછી સજેશન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરી શકો છો તો આ રીતે લાપસી બનાવીને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને એક નવી જ રેસીપી સાથે ફરી ચોક્કસ મળીશું Thanks for watching.